नमस्कार सांगली 7 માં આપનું સ્વાગત છે નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે દરરોજ 300 થી પણ વધુ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે સતત કેસમાં વધારો આવતા તંત્રની વ્યવસ્થાઓ પણ ફૂટી પડવા લાગી છે કોરોનામાં સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની હોય છે લોકો તેના માટે વલખા મારી રહ્યા છે ભાવનગરમાં હાલ 2000 થી પણ વધુ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસો છે ભાવનગરની સ્ટીવલ હોસ્પિટલમાં 725 બેડની વ્યવસ્થા ગોઠવાઈ છે જેમાંથી હાલમાં 650 બેડ ભરાયેલા છે ભાવનગરની સિવિલમાં હાલમાં 98 દર્દીઓ વેન્ટિલેટર પર છે મહેસાણાના તળેટી ગ્રામ પંચાયતે આયુર્વેદિક નાશ સેન્ટર શરૂ કર્યું છે એક વ્યક્તિએ વારાફરતી કેબિનમાં જઈને નાશ લઈ શકે છે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં એક તપેલામાં પાણી ભરી 30 જેટલી આયુર્વેદિક ઔષધિઓ નાખવામાં આવે છે જેને ઉકાળીને એક પાઇપ મારફતે એક વ્યક્તિ જઈ શકે તેવા કેબિનમાં ઔષધિની વરાળ પસાર કરવામાં આવે છે અમદાવાદના સરકારી કોવિડ હોસ્પિટલમાં માત્ર 108 ટકી દર્દીઓને દાખલ કરવાના વલણથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે 108માં કોલ કર્યા બાદ વેઇટિંગને લીધે 48 કલાકે પણ દર્દીઓના નંબર આવતા નથી સરકારના વલણને લઈને ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ખાતે લોકો આવી પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો સરકારે તૈયાર કરેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર એમ્બ્યુલન્સને દાખલ થવા દેવામાં આવે છે સરકારના આ આકરા વલણને લઈને લોકો ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે અને આ નીતિને સરકારનું રાજકારણ ગણાવી રહ્યા છે સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનો કાળો કહેર વરસાવ્યો છે આ કપરા સમયે નક્સલવાદીઓ રવિવારે મોડી રાત્રે લોટ પહાડ સુરુવા વચ્ચે હાવડા મુંબઈ મુખ્ય રેલવે રૂટ પર વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી દીધી નક્સલવાદીઓએ 26 એપ્રિલે ભારત બંધનું એલાન આપ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓ તેને ધ્યાનમાં લેલા આ ઘટનાને અંજામ આપ્યો છે આ વિસ્ફોટથી રેલવે ટ્રેકને લગભગ 1 મીટર જેટલું નુકસાન થવા પામ્યું છે નક્સલવાદીઓ પણ આ ઘટનાને અંજામ આપ્યા બાદ રેલવે ટ્રેક પર એક પોસ્ટર બેનર મૂકી દીધું છે આ ઘટના રાત્રે 8 વાગ્યાની છે જોકે પોલીસ અને સેનાની તાકીદને કારણે ઝારખંડમાં મોટો અકસ્માત ટળી ગયો હતો આપણે જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે 8 વાગ્યા દરમિયાન નક્સલવાદીઓએ સુનવા અને ચકધરપુર વચ્ચે રેલવે ટ્રેક ઉડાવી દીધો પોલીસ અને સેનાની તાકીદને કારણે આ ઘટના સમયસર જાણમાં આવી ચૂકી સમયસર જાણ ન થયું હતું ધોધમાર વરસાદ વરસતા ચૈત્ર મહિનામાં અસાડી માહોલ સર્જવા પામ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન હંમેશા મદદ માટે આગળ રહે છે તે જ સમયે દેશમાં કોવિડનો કહેર શરૂ થયો છે ત્યારથી સલમાન ખાન તેમની મદદનો વિસ્તાર પણ વધુ વધાર્યો છે આવી સ્થિતિમાં ફરી એકવાર બોલિવૂડ સલમાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં સલમાન ખાન કોરોના માટે તૈયાર કરવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવા માટે પોતે બાઇઝાન્સ રસોડા પહોંચ્યા હતા ભોજનનો સ્વાદ ચાખ્યો સોશિયલ મીડિયા પર સલમાન ખાનના ફોટા અને વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ચાલો તમને જણાવી દઈએ કે રવિવાર માટે 50,000 ફૂડ પેકેટ બાઇઝાન કિચનમાં તૈયાર કરાયા જે ફ્રન્ટલાઈન વર્કર માટે હતા રાહુલ કન્નર પણ સાથે જોવા મળ્યા ફોટોસ અને વિડીયોમાં સલમાન ખાન સાથે રાહુલ કન્નર પણ જોવા મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે રાહુલ કરણ શિવસેનાના યુવા સંગઠન યુવા સેનાની કોર કમિટીના એક સભ્ય છે એક ઇન્ટરવ્યુમાં રાહુલે કહ્યું હતું કે સલમાન ભાઈજાન ફ્રન્ટ લાઈન વર્કર્સનો ખૂબ આદર કરે છે સલમાન ભાઈની માતા પોતે પોતાની હાથથી બનાવેલ ભોજનનું ટિફિન તે પોલીસ કર્મચારીઓને આપે છે જે તેમના ઘરની બહાર હાજર હોય છે તો આવી સ્થિતિમાં સલમાન ભાઈએ વિચાર્યું કે લોકડાઉન ચાલુ છે અને ફ્રન્ટ લાઈન્સ વર્કર્સ 24 કલાક ફરજ પર છે તેથી તેઓ તેમના માટે જમવાની વ્યવસ્થા કરે છે તેમની થોડીક પણ મદદ કરે છે એટલે જ કહેવાય છે કે સલમાન ખાન એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે જે એમની સંસ્થા છે બીઈંગ હ્યુમન એક માનવતાનું ઉત્તમ સેવાનું કાર્ય હાલના ધોરણે કરી રહી છે
बाहर समाचार में पसार दूं तो समाचार ने न्यूज़ अपडेट पाठे आप जोता रहो स्टार न्यूज़ 7। नमस्कार।